ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતીમાં પાઠ સત્તર જીવરામ ભટ્ટ વિશે આપણે અભ્યાસ કર્યો તો એના લેખક હતા દલપતરામ આપણે જો જોયું હતું પાઠની અંદર કે આ પાઠ લેખકના મિથ્યાભિમાનના છઠ્ઠા અંકમાંથી લેવામાં આવેલો છે અને આ પાઠની અંદર આ નાટકની અંદર લેખકે જીવરામ ભટ્ટના અહમથી ભરેલા અભિમાન ભરેલા વ્યક્તિત્વને એમને ઉપસાવ્યું હતું કે જીવરામ ભટ્ટ પોતાની સાસરીમાં જાય છે રાત્રે જમીને બધા બેઠા હોય છે પડદો ઉઠે છે સાસરીમાં બધાને ખબર હોય છે કે જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી એટલે કે રતાંધણા છે પણ જીવરામ ભટ્ટ પોતે આ વાતને સ્વીકાર કરતા નથી એટલે ઘરના જે સભ્યો છે એ જીવરામ ભટ્ટ પાસે આ વાતને કબૂલ કરાવવા માટે થઈને ઘણા બધા પ્રયોગો કરે છે અખતરાઓ કરે છે એમને ઘડીકમાં એમને કાગળ વાંચવાનું કહે છે ઘડીકમાં એમને આંગળીઓ કેટલી છે એ પૂછવાનું એ કહેવાનું કહે છે પણ આ દરેકની અંદર જીવરામ ભટ્ટ ગમે તે રીતે યુક્તિઓ કરીને એ પોતાની વાતને સાબિત કરે છે કે મને રાત્રે દેખાય છે ઘરના સાસરીના પક્ષના લોકો એમની પાસેથી એ કબૂલ કરાવવામાં સક્ષમ થતા નથી કે એમને રાત્રે દેખાતું નથી હકીકત બધા જાણે છે પણ જીવરામ ભટ્ટ પોતે એ વાતને સ્વીકારતા નથી એ આપણે જોયું હતું છેલ્લે આપણે પાઠમાં જોયું હતું કે રંગલો કહે છે રંગલો એક ભવાઈનું નાટકનું એક પાત્ર છે બરાબર તો આપણે એ જોયું હતું કે રંગલો એમ કહે છે કે જાદુગર સાથે અને વાચા સાથે હોડ તો ક્યારેય કરવી જ ને એટલે કે જાદુગર વ્યક્તિ અને જે વાચા એટલે કે જે બહુ બહુ બોલતી હોય છે બોલતી વ્યક્તિઓ સાથે ક્યારેય આપણે એની સાથે હોડ એટલે શરત ન કરીએ શા માટે તો કે એમની પાસે એમાંથી બહાર નીકળવા માટેના ઘણા બધા રસ્તાઓ હોય છે કોઈક ને કોઈક રીતે એમાંથી એ બહાર નીકળી જતો હોય છે અહીંયા તમને વાંચાશું હોડ કદી ન કીજે જાદુગરોથી બળ બાંધી બીજે સૂજેના દેના તેના સગરાસી રસ્તા વિચિત્ર તેના છણની વ્યવસ્થા કારણ કે જે જાદુગર અને વાચાળ વ્યક્તિ એવી છે કે એમના જે છળની વ્યવસ્થા હોય છે વિચિત્ર હોય છે કારણ કે પોતે પોતાની વાત જાદુગર જાદુ કરે છે તે જાદુમાંથી બચવા માટેના એની પાસે ઘણા બધા રસ્તાઓ હોય છે એ કોઈ રીતે આપણા હાથમાં આવે ના આવે એવી જ રીતે જે બોલતી વ્યક્તિ છે વાચાળ વ્યક્તિ છે પોતાની વાતથી અન્ય વ્યક્તિને પોતાની વાત મનાવીને જ રહેતું હોય છે એટલે કે એમની પાસે ઘણા બધા રસ્તા હોય છે તમે એમની સાથે શરત કરો ને તો આપણે હારી જ જઈએ એટલે કહે છે કે વાચળ વ્યક્તિ સાથે અને જાદુગર સાથે ક્યારેય હોડ કરવી જોઈએ નહીં એટલે સોમનાથે શું કહ્યું કે પાંચે આંગણાં ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે કેટલી આંગળી છે એટલે જીવરામ ભટ્ટે શું કીધું કે ખરી વાત છે તમે પાંચે આંગણાં ખુલ્લા રાખીને પૂછ્યું હતું તો વાત સાચી છે અમે ચાર આંગળીઓ દીધી માટે મેં ચાર કહી અને પાંચમો તો અંગૂઠો છે આંગળી ક્યાં છે એટલે અહીંયા આગળ જીવરામ ભટ્ટને દેખાતું નથી છતાં પણ એ પોતે પોતાના અંદાજથી એ પોતાની વાતને સાબિત કરી બતાવે છે કે ભાઈ મને તો રાત્રે દેખાય છે અને સાસરી એમની સાસરીમાં જે લોકો છે એમને ખોટા સાબિત કરે છે એ સાચા છે છતાં પણ જીવરામ ભટ્ટ એ વાતને ક્યારેય સ્વીકાર કરતા નથી એટલે આ પાઠ આપણે અહીંયા જોયો હતો અને એનું આપણે શબ્દ સમજૂતી જોઈ હતી અને આપણે ત્યાં સ્વાધ્યાય બાકી રાખ્યું હતું આપણે કે સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું બરાબર એમ કહ્યું હતું એટલે આપણે સ્વાધ્યાય શું કર્યું હતું સ્વાધ્યાય બાકી રાખ્યું હતું તો સ્વાધ્યાયની અંદર પહેલાં તમારો પ્રશ્ન આવે છે અભ્યાસનો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો જે ક્રમ અક્ષર છે એ પ્રશ્ન સામીના ચોરસ ખાનામાં આપણે લખવાનો છે તો પહેલો જે પ્રશ્ન છે કે જીવરામ ભટ્ટ પાઠમાં ચતુરાઈની વાત છે કે મિથ્યાભિમાનની વાત છે કે ઝડપથી જૂઠું કેવી રીતે બોલી શકાય તેની વાત છે કે કાગળ વાંચવાની વાત છે તો આપણને ખબર છે કે આ પાઠની અંદર મિથ્યાભિમાનની વાત છે બીજું છે સુરદાસજી કાગળ વાંચે છે અહીં સુરદાસ એટલે તો સુરદાસ કવિની વાત થાય છે કે ખરેખરો વાંચના છે અંધત્વની વાત છે કે સંગીતકારની વાત છે તો સુરદાસજી કાગળ વાંચે છે આપણને ખબર છે કે સુરદાસજી કવિ છે આ પોતે આંધળા હતા એટલે અહીંયા આગળ અંધત્વની વાત કરવામાં આવી છે ત્રીજું તેની તદબીરો ઘણી હોય એટલે કે તેઓ ગમે તે રીતે છટકી જાય તેમની પાસે ઘણા બહાના હોય છે ત્રીજું તેમની પાસે ઘણી યુક્તિ હોય છે ચોથું તેઓ ભેજાબાજ હોય છે તો તદબીરો એટલે ઘણા બધા રસ્તા હોય છે એટલે કે તેમની પાસે ઘણી બધી યુક્તિઓ હોય છે છે કે નીચેના દરેક એક એક વાક્યમાં ઉત્તર આપો તમને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે એક એક વાક્યની અંદર આપવાના છે તો પહેલો જે પ્રશ્ન છે કે જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે શું છે પ્રશ્નો કે જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો જે કાગળ છે એ કાગળ લેવાની ના કેમ પાડે છે તો જીવરામ ભટ્ટ રથ આંધળા છે એટલે કે એમને રાત્રે દેખાતું નથી તેથી તેમણે સોમનાથે પગ પાસે કાગળ નાખ્યો હતો એ પગ પાસે પડેલો કાગળ દેખાતો નથી પણ તે આ બાબત છુપાવવા માગે છે કે મને પા કાગળ દેખાતો નથી એ વાતને છુપાવવા માંગતા હોવાથી તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે પ્રશ્ન બે ગંગા કેવા પ્રશ્ન કેવો પ્રશ્ન પૂછે છે જીવરામ ભટ્ટ તેનો શો ઉત્તર આપે છે તો ગંગા કેવા પ્રશ્નો પૂછે છે એને તો આપણે જોયું હતું કે ગંગા નીચે મુજબના પ્રશ્નો જીવરામ ભટ્ટને પૂછે છે અને તેનો જવાબ જીવરામ ભટ્ટ આવી રીતે આપે છે કે ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પૂછે છે જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ ત્યારે જીવરામ ભટ્ટ ઉત્તર આપે છે કહીએ તો તમે શું આપશો શું કહે છે કે કહીએ જો અમે તમારા જવાબ આપીએ તો અમને શું ત્રણ કેવા વૃક્ષ અને માણસ નમે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તું કે ફળવાળા વૃક્ષો અને જે ગુણવાન માણસો છે તે નમે છે કે જ્યારે ફળ ઉપર વૃક્ષ ઉપર વૃક્ષની ડાળી ઉપર જ્યારે ફળ આવે છે ત્યારે વૃક્ષની ડાળીઓ નીચે તરફ નમે છે અને એ પોતાના નમ્રતાનો ગુણ અહીંયા દર્શાવે છે તેવી જ રીતે જે સારા ગુણવાળા માણસો છે સજ્જન વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ નમે છે એટલે પોતાના સારા ગુણોની સુવાસ એ ચારે દિશાઓમાં ફેલાવતા હોય છે એટલે કે ફળવાળા વૃક્ષો નમે છે ને ગુણવાળા માણસો નમે છે પ્રશ્ન ચાર જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે તો જીવરામ ભટ્ટ સો રૂપિયાની હોડ કરવાનું કહે છે જ્યારે રંગલો કહે છે ત્યારે જીવરામ ભટ્ટ શું કહે છે કે જો શરત હું જીતું તો તારે સો રૂપિયા મને આપવાના અને જો હું શરત હારું તો તા હું તને સો રૂપિયા આપું એટલે જીવરામ ભટ્ટ સો રૂપિયાની હોડ કરવાનું કહે છે હોડ એટલે કે શરત કરવાનું કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અભ્યાસનો પ્રશ્ન એક અને બે આપણો પૂર્ણ થાય છે અને હવે આવે છે સ્વાધ્યાયમાં અભ્યાસ પૂર્ણ થાય છે હવે આવે છે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો એમાં પ્રશ્ન એક છે કે જીવરામને બીજો કાગળ આપ આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે તો જવાબ કે જીવરામ ભટ્ટ પોતે રથ આંધળા હોવાથી જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી આ હકીકત છુપાવવાનો જીવરામ ભટ્ટ સતત પ્રયત્ન કરતા કરે કરતા રહે છે એટલે આ વાતને સાબિત કરવા માટે થઈને સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલા જે કાગળ છે એ કાગળના અક્ષરો ખૂબ જ ઝીણા હતા એટલે જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનું બહાનું કાઢીને એને કાગળને વાંચવાનો ઇનકાર કરે છે તેથી સોમનાથ રઘ રઘુનાથ સોમનાથને શું કહે છે કે જીવરામ ભટ્ટને મોટા અક્ષરોવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક થાત શા માટે કારણ કે જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી એટલે ઝીણા અક્ષર હોય એટલે એ શું કહેવાય કાગળ બહાનું ઝીણા અક્ષરનું બહાનું કાઢીને કાગળ વાંચવાની ના પાડી દે એટલે રઘુનાથ સોમનાથને શું કહે છે કે જીવરામને મોટા અક્ષરો વાળો કાગળ વાંચવા આપ્યો હોત ને તો ઠીક રહેતો પ્રશ્ન બે જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે તો જીવરામ ભટ્ટ રથ આંધળા હોવાથી રાતના સમયે તેમને દેખાતું ન હતું એટલે તે કાગળ વાંચી શકતા ન હતો ન હતા જ્યારે સોમનાથે તેમને કાગળ વાંચવા માટે આપ્યો હતો પણ વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધ્રો પણ વાંચી શકે એવા છે તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું હતું એમણે સોમનાથને કાગળ પાછો આપતા શું કહ્યું કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ જો દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ એમ કહીને જીવરામ ભટ્ટ સોમનાથને કાગળ પાછો આપે છે પ્રશ્ન ત્રણ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એવું જીવરામે કહ્યું છતાં ખોટા કેમ ન પડ્યા ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એવું જીવરામે કહ્યું છતાં એ ખોટા કેમ સાબિત ન થયા તો તો જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી એ વાતને સાબિત કરવા માટે થઈને જીવરામ ત્રણ આંગળીઓ બતાવવા માટે ગંગાએ બે આંગળીઓ વાળી દીધી હતી જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે ત્રણ આંગળી ઉભી આંગળીઓ જોઈ અને બીજી બે વાળેલી જોઈ આમ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા શા માટે કારણ કે ગંગાએ જે પાંચ આંગળીઓ બતાવી હતી એમાં ગંગાએ એવું નહોતું કહ્યું કે કેટલી આંગળીઓ ઊભી છે અને કેટલી આંગળીઓ વાળેલી છે એટલે જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે ત્રણ આંગળીઓ ઊભી જોઈ અને બે બીજી બે વાળેલી જોઈએ આમ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એમ કહેવા છતાં પણ જીવરામ ભટ્ટ ખોટા પડતા નથી એમની વાત જ સાચી સાબિત થાય છે પ્રશ્ન ચાર રંગલો કોની કોની સાથે હોડ કરવાની ના પાડે છે અને શા માટે તો અહીંયા આપણે જોયું છે આ નાટકની અંદર કે રંગલો ભવાઈનું એક પાત્ર છે કે જે હાસ્યની સાથે સાથે કટાક્ષ પણ કરતો હોય છે તો અહીંયા આગળ રંગલો વાચાર વ્યક્તિ સાથે અને જાદુગર વ્યક્તિ સાથે હોડ એટલે કે શરત કરવાની ના પાડે છે તો શા માટે કારણ કે વાચાળ વ્યક્તિ અને જાદુગર પાસે ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ રસ્તાઓ હોય છે અને તેઓ બહુ જ છળ કપટથી ભરેલી હોય છે એટલે ગમે તે રીતે ને ગમે તે રીતે એ પોતે રસ્તોએથી કાઢી નાખે છે એટલા માટે થઈને રંગલો વાચાર વ્યક્તિ સાથે અને જાદુગર વ્યક્તિ સાથે હોડ કરવાની ના પાડે છે હવે પ્રશ્ન ચાર પ્રશ્ન બે કે રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા માંગે છે તે લોકો રંગલો આ પાઠની અંદર આ બધા વાક્યો જે છે એ રંગલાએ કહેલા છે પણ એ ખરેખર એ વાક્ય દ્વારા એ કહેવા શું માંગે છે એ આપણે અહીંયા લખવાનું છે કે દેખે પહેલું છે દેખે છે એનો બાપ એટલે કે જીવરામ ભટ્ટ રત આંધણા છે એ રાત્રે જોઈ શકતા નથી એનો કહેવાનો મતલબ શું છે કે જીવરામ ભટ્ટ રત આંધણા છે અને એ રાત્રે જોઈ શકતા નથી બીજું છે કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો શું છે કહે છે કે કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો તો અહીંયા રંગલો કટાક્ષમાં કહે છે અહીંયા રંગલો કટાક્ષ કરતા કહે છે કે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે શું કહે છે રંગલો કટાક્ષમાં કહે છે કે જીવરામ ભટ્ટની આંખો તો મોતી પરોવી શકે એટલી બધી તેજસ્વી છે ત્રીજું છે સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં સૂકું લાકડું ક્યારે તમે ન વાળો તો વળવાનું છે નથી વળી શકતી વચ્ચેથી ભાંગી જ જાય એટલે કહે છે કે સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં એટલે કહેવાનો મતલબ છે રંગલાનો કે મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય પણ કબૂલ કરતો નથી કે જે મિથ્યાભિમાની વ્યક્તિ છે જે અભિમાનથી ભરેલી વ્યક્તિ છે એવી વ્યક્તિ ક્યારે પોતાની ભૂલને સ્વીકાર કરતી નથી ચોથું છે જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે શું કહે છે કે જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે અહીંયા રહે રંગલાનો કહેવાનો અર્થ એ છે કે હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસજી અંધ હતા એ આંખેથી જોઈ શકતા નહોતા તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે એટલે રંગલો એમ કહેવા માંગે છે કે આંધ્રો માણસ કાગળ વાંચે છે શા માટે જીવરામ ભટ્ટને પણ રાત્રે દેખાતું ન હતું અને સુરદાસ કવિ પણ આંધ્રા હતા એટલે એ કહે છે કે આંધ્રો માણસ કાગળ વાંચે છે પ્રશ્ન ત્રણ કે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે એમાં પહેલું છે નીચેના વાક્યો કોણ બોલે છે એમાં પહેલું છે કે કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો તો આ વિધાન છે તો આ વાક્ય રંગલો બોલે છે અને ગંગાને કહે છે બીજું છે એમાં તો ઝીણા અક્ષર છે તો આ વાક્ય રઘનાથ બોલે છે અને સોમનાથને કહે છે ત્રીજું છે લાખેણી લાડી આપી છે તો આ વાક્ય ગંગા બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે ચાર ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ તો આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે પાછળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર છે કે નીચે આપેલા વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્યો અહીંયા બનાવવાના છે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈ જ મહત્ત્વ નથી હવે એ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે પ્રશ્નાર્થ વાક્ય એનું બનાવવાનું છે કે તારા જેવા ઠગ અમને જુઠ્ઠા કહે તેથી શું પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું છે ને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો અહીંયા બી એમને આપ્યું છે વાક્ય કે હવે બીજું કંઈ આપવા જેવું નથી તો આપણે પ્રશ્ન વાક્ય જો એનું બનાવવું હોય તો આવી રીતે બનાવી શકાય કે હવે બીજું શું આપવા જેવું છે શુંથી પ્રશ્ન બનાવવાનો છે કે હવે બીજું શું આપવા જેવું છે બીજું છે અમે પણ એ જ કહીએ છીએ તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ અમે પણ બીજું શું કહી કહીએ છીએ અમે પણ બીજું શું કહી કહીએ છીએ ત્રીજું કહીએ તો તમે કંઈ નથી આપવાના કહીએ તો તમે કંઈ નથી આપવાના તો આપણે પ્રશ્ન બનાવીશું કહીએ તો તમે શું આપવાના કહીએ તો તમે શું આપવાના પ્રશ્નાર્થ ચિન્હ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે જીવરામ ભટ્ટ પાઠનું જે અભ્યાસ અભ્યાસ સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે અને વિદ્યાર્થી મિત્રો મેં તમને ગુજરાતીની નોટ સ્વાધ્યાયનો ચોપડો બનાવવાનું કહેલું જ છે તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારા ચોપડામાં પાઠનું નામ આજની તારીખ લખવાની છે અને એની અંદર તમારે શબ્દ સમજૂતી અને પછી અભ્યાસમાં પ્રશ્ન એક અને બે તમારે લખવાનો છે શું લેસન તમારે લખવાનું છે અભ્યાસમાં પ્રશ્ન એક અને બે તમારે તમારા ચોપડામાં ગૃહકાર્ય આ તમારે લખવાનું છે તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું